ધોરણ આઠના બાલદોસ્તો, આપણે ઘણા સમયથી ધોરણ છ સાત આઠના સામાજિક વિજ્ઞાનના વિષય સાથે મળી રહ્યા છીએ. બાલદોસ્તો, તમારા બધાના સહકારથી આપણી ચેનલે ખૂબ પ્રગતિ કરી છે. આજે 100 કરતાં વધારે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે. તો તમે બધાએ આવો સરસ સહકાર મને આપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માનું છું કે તમે આમાંથી સારી માહિતી મેળવી શક્યા હશો અને મેળવતા રહેજો. તો ભણીએ આજે ફરીથી એક નવો પાઠ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, કે જેની અંદર આપણે ભણવાના છીએ પાઠ 7, મહાત્માના માર્ગ પર, ભાગ 1. તો બાળદોસ્તો, મહાત્મા શબ્દ સાંભળતા જ આપણા હૃદયમાં એક દુબળો પાતળો સરગવાની સિંગ જેવો માણસ, કે એવો માનવ આ ભારત ઉપર અને વિદેશમાં જઈને પણ આવું સરસ કામ અને આટલી હિંમતથી અને અહિંસાથી કામ કરી શકે, આવો તો કોઈ યુગ પુરુષ જ હોઈ શકે. તો એટલે જ એને મહાત્મા કહેવામાં આવે છે. તો હું માનું છું કે તમે સમજી ગયા હશો કે આપણે આ પાઠમાં ભણવાનું છે આપણા મહાત્માજી, એટલે કે મહાત્મા ગાંધીજી વિશે. તો ભણીએ બાળદોસ્તો, મહાત્માના માર્ગ પર 1. તમે જેને રાષ્ટ્રપિતા કહો છો, બાપુ કહો છો, મહાત્મા કહો છો, એ કોઈ યુગ પુરુષ જેવો પુરુષ છે. તો એ મહાપુરુષ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, જે નાનપણમાં ખૂબ શરમાળ પ્રકૃતિના હતા, એના વિશે તમે પાઠો પણ ભણી ચૂક્યા છો. પછી એ બેરિસ્ટર બન્યા, એટલે કે વકીલ બન્યા, અને વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાંના મૂળ લોકોને પરાધીન બનાવી અને ગોરા લોકો આ સમૃદ્ધ દેશના માલિક બની ગયા હતા. તમે ગાંધી ફિલ્મ જોજો, બધું સમજાઈ જશે. ગોરાઓની સરખામણીમાં અહીંયા ભારતીયોને બહુ ઓછા હક હતા. ગોરાઓ એ દેશના હકો વધારે ભોગવે અને ભારતીયો ત્યાં રહેતા હતા એમને અડધૂત કરવામાં આવે, એનું અપમાન કરવામાં આવે. આવી પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકામાં હતી. જ્યારે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી વકીલ બનીને દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે આવું એ જોવે છે. તો આ અન્યાય અને પડકારોને ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડતથી સામનો કર્યો અને એનું નામ આપ્યું સત્યાગ્રહ. તો કેવી રીતે દક્ષિણ આફ્રિકામાં એમણે સત્યાગ્રહ કર્યો એ તમે ગાંધી ફિલ્મમાં જોઈ શકો છો, જોજો, બહુ મજા પડશે. તો આ છે એ માણસ, મોહનદાસ કરમચંદ ગાંધી, જેને તમે આજે મહાત્મા ગાંધી કહો છો. તો મોહનથી મહાત્મા સુધીની સફર એની કેવી રહી હશે, તો એના માટે તમારે ગાંધી ફિલ્મ જોવી પડે. આ છે મોહનદાસ કરમચંદ ગાંધી, દુબળીઓ પાતળીઓ માણસ, એકવડિયા બાંધાનો, અને એ એટલો મહાન બનશે, એટલો હિંમતવાળો હશે, જે હાવ બાળપણમાં શરમાળ છે, કોઈ દી ઊંચી વાત નથી કરી, શિક્ષકો સાથે નીચું નમીને વાત કરી છે, તેવો શરમાળ પ્રકૃતિનો માણસ જેને આપણે મહાત્મા કહીને સંબોધીએ છીએ, એ છે આ માણસ કે જે વકીલ બન્યા છે, બેરિસ્ટર બન્યા, અને હવે દક્ષિણ આફ્રિકા જવાની તૈયારી કરી છે. હવે ગાંધીજી ત્યાં દક્ષિણ આફ્રિકા જાય છે તો તમે એક પ્રસંગ એનો જાણો છો કે એમને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવે છે. હજી જાય છે મેરિસબર્ગના સ્ટેશન ઉપરમાં, ત્યાં જ, અને ઠૂઠવાતી ઠંડીમાં બિચારા આખી રાત કેટલું વિચાર મંથન કરી અને પડ્યા રહે છે, અને પછી પાછું વયું જવું ભારત કે દક્ષિણ આફ્રિકા જવું એવો વિચાર કરે છે. તો એનો આત્મા કહે છે કે નહીં, મારે દક્ષિણ આફ્રિકા પાછું જવું જ છે. અને ગમે તેમ કરીને ત્યાં ડર્બનમાં આ કેસ લડવા માટે કોર્ટમાં જાય છે. તો કોર્ટમાં પણ એમની પાઘડી જોઈને બધા એની હાંસી ઉડાવે છે અને એમ કહે છે કે પાઘડી ઉતારો તો જ તમને અંદર જવા દેવામાં આવશે. તો ગાંધીજીની પહેલી સત્યાગ્રહની લડત ડર્બન કોર્ટથી થાય છે. ગાંધીજી કહે છે કે નહીં, આ મારો પોશાક છે, હું વકીલ છું, એમાં તમને મારી પાઘડી ક્યાં નડે છે, હું પાઘડી ઉતારવાનો નથી. ન્યાયાધીશનો હુકમ હોવા છતાં એણે એમ કીધું, હું તમારી કોર્ટ છોડી દઈશ પણ મારી પાઘડી નહીં છોડું. અને આવી રીતે ભારતીયોનું સ્વમાન પહેલી વાર એણે આ ડર્બન કોર્ટમાં જાળ્યું, એક આવા એકવડિયા માણસે વિદેશમાં જઈને, બીજા દેશમાં જઈને જ્યાં ગોરાઓનું રાજ છે ત્યાં એણે એમ કીધું કે મારી પાઘડી નહીં છોડું. અને આ પછી ગાંધીજી ખૂબ આગળ વધ્યા, એનું નેતૃત્વ સફળ થયું અને એના નેતૃત્વમાં ત્યાં લડત ચાલી અને અપાર કષ્ટો વેઠા, ક્યાંય હિંસા ન કરી અને અંતે દક્ષિણ આફ્રિકાની અંદર ગોરાઓને નમવું પડ્યું અને ભારતીયોને સ્વીકારવા પડ્યા. આ લડત 1915 સુધીમાં બાપુએ પૂરી કરી અને પછી 1915માં આ મોહનદાસ કરમચંદ ગાંધીની એન્ટ્રી થાય છે ભારતની અંદર. આ
मोहनदास करमचंद गांधीना पिता से, बराबर है। गांधीजी आप जो परिचय लीए तो पूरु नाम मोहनदास करमचंद गांधी, जन्म पोरबंदर जे आज कीर्ति मंदिर कहवाय छे, एनो जन्म थयो तो 2/10/1869, एटले 2 ઓક્ટોબર 1869। माता पुतलीबाई, पत्नी कस्तूरबा, एना आध्यात्मिक गुरु श्रीमद राजचंद्र, एना राजकीय गुरु रह्या गोपाल कृष्ण गोखले। एमणे पोते पोताना विषयनी आखी वात साचे साची लखी, जेने आत्मकथा कहेवाय, सत्यना प्रयोगो, ए तमारे वांचवी ज जोईए, आपणी लाइब्रेरीमां पण छे। એમનું નિર્વાણ દિન 30/1/1948, તમને ખબર છે કેવી રીતે અવસાન પામ્યા, 30 જાન્યુઆરી 1948 રોજ, અને ત્યાં દિલ્હીમાં એની સમાધિ બનાવવામાં આવી જેને રાજઘાટ કહેવામાં આવે છે। તો આ છે ગાંધીજીનો પરિચય। હવે આ એનું ઘર કે જ્યાં પોરબંદરની અંદર એ જૈનમાં તઈ, આજે પણ આવું નવું ઘર ત્યાં છે, એ જૈનમાં તઈ પાટલો હજી ત્યાં રાખવામાં આવ્યો છે જેની ઉપર એને બેસાડવામાં આવ્યા હતા। તો મહાત્મા ગાંધીજીનું આ જન્મસ્થળ પોરબંદર જે કીર્તિ મંદિર કહેવાય છે એ છે આ। પછી આ ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર જ છે કે જ્યાં એ રહેતા હતા, મોટા થયા અને ઉછરા, જોવા જેવું છે, પોરબંદરના પ્રવાસમાં તમે જોયું પણ હશે। પછી આ એમના માતા પિતા છે, પુતળીબાઈ અને કરમચંદ, તો આ એને મળી રહ્યા છો તમે। પછી આ કસ્તુરબા છે એમના પત્ની, કે જેમનો જન્મ પણ 1869 11 એપ્રિલના રોજ થયેલો અને 22 ફેબ્રુઆરી 1944માં અવસાન પામ્યા। પછી આ એમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ, કે જેમને ખૂબ માનતા અને આધ્યાત્મક રીતે યોગ પ્રાણાયામ ગાંધીજી કરતા। પછી સત્યના પ્રયોગો આ એમની આત્મકથા છે કે જેની અંદર એમણે પોતે બધી સાચી વાત કરી છે, જૈનમાં ત્યાંથી જ્યાં સુધી આપણે આઝાદી મળી ત્યાં સુધીની વાત છે। પછી આ એમની સમાધિ છે રાજઘાટ દિલ્હીમાં, કે જ્યાં તેમનું અવસાન થયું પછી એમને અહીં સમાધિ આપવામાં આવી, તો આ રાજઘાટ, અને છેલ્લો શબ્દ એ હે રામ બોલ્યા હતા એટલે ત્યાં આજે પણ હે રામ લખેલું છે। હવે દક્ષિણ આફ્રિકાની આ લડત કરી અને ગાંધીજીની એન્ટ્રી 1915માં થાય છે, ત્યારે 46 વર્ષના છે અને ભારત આવે છે। આફ્રિકાની અંદર એણે એવો ડંકો વગાડ્યો કે ગોરાઓને નમવું પડ્યું અને કાળા ગોરાનો ભેદ દૂર કરવો પડ્યો, એટલે આખી દુનિયા ગાંધીજીની ખૂબ આદર કરવા લાગી। તો રાષ્ટ્રીય સ્તરના જેટલા લોકો હતા એને માન આપતા હતા ગાંધીજી। તો જેવા ભારતમાં આવ્યા દક્ષિણ આફ્રિકાથી, એટલે મુંબઈના એપોલો બંદર એનું ભવ્ય સ્વાગત થયું, અને ન્યાય એવા પછી પહેલા વહેલા ગોપાલકૃષ્ણ ગોખલેને મળે છે, એટલે એના રાજકીય ગુરુ કહેવાય છે। અને ગોપાલકૃષ્ણ ગોખલે એમ કહે છે કે જો મોહન, તારે ભારતને આઝાદ કરાવવો હોય તો પહેલાં તારે ભારત ફરવું પડે, ભારતનું ગામડે ગામડું જોવું પડે। એટલે ગાંધીજીએ 1 વર્ષ તો પહેલાં આખા ભારતનું ભ્રમણ કર્યું, નાનામાં નાના રાજ્યોના નાનામાં નાના ગામડા સુધી પહોંચ્યા, અને ત્યારબાદ 25 મે 1915ના દિવસે અમદાવાદમાં એણે કોચર આશ્રમ સ્થાપ્યો, જેનું નામ જ એણે આપ્યું સત્યાગ્રહ આશ્રમ, અને સાબરમતી નદીના કિનારે લઈ ગયા પછી કોચર। તો આ વાત છે ગાંધીજીની ભારતમાં આવ્યા પછીની, આટલું 1 વર્ષમાં કર્યું। તો આ છે મહાત્મા ગાંધી કે જે દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે, બરાબર છે, અને ત્યારે એનું ભવ્ય સ્વાગત એપોલો બંદરે થાય છે, ત્યાં એને ગોપાલકૃષ્ણ ગોખલે મળે છે। પછી આ કોચરબ આશ્રમ સ્થાપ્યો સાબરમતી નદીના કિનારે, બરાબર છે, કે જ્યાં રહીને એને હવે ભારતની આગળની લડતોના બધા કાર્યક્રમો ઘડવાના હતા, એ આ કોચરબ આશ્રમ આજે સાબરમતી આશ્રમ કહેવાય છે। પછી ચંપારણ સત્યાગ્રહ 2 વર્ષમાં એણે નિર્ણય લીધો કે હવે ભારતમાં હું એક ચંપારણ સત્યાગ્રહ કરીશ। શું હતું ચંપારણ? બિહાર રાજ્યની અંદર આવેલું ચંપારણ ગામ, અને આ ગામની અંદર આંબાવાડિયા તરીકે પ્રખ્યાત, આંબાઓ ખૂબ થાય। તો યુરોપિયન જમીનદારો શું કરે, ત્યાંના બિહારના જમીનદારોને એમ કે તમારા ખેતરમાં 3/20 ભાગમાં ફરજિયાત ગળી વાવવાની, અને એ ગળી વાવો એ અમને સસ્તી કિંમતે આપવાની આપવાની ને આપવાની, આવી ફરજ પાડતા। કોણ? યુરોપિયન જમીનદારો, અંગ્રેજ જમીનદારો, આપણી જમીનમાં, આપણા જ ખેતરમાં, ખેતર એનું નથી, ખેતર આપણું છે, અને આપણને એમ કહેવામાં આવે કે ખેતરના તમે 20 ભાગ કરો અને 20 ભાગમાંથી 3 ભાગમાં ફરજિયાત અમે કહીએ એ વાવો, અને એ અમને જ આપી દેવાનું, તો આપણને ગમે? તો આવું પરાણે કરાવવામાં આવતું હતું ચંપારણમાં, 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરી અને એ ગળી એને સસ્તા ભાવે વેચી જ દેવાની।
તો આવું ત્યાં જોયું હતું એક આપણા રાજકુમાર શુક્લ નામના સારા યુવાને. એના ધ્યાનમાં આવ્યું કે આ તો અંગ્રેજો ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે, તો બાપુને મારે હવે બોલાવવા જોઈએ. બાપુ તો હવે અહીંયા આવી ગયા છે, બાપુને ધ્યાને દોરવું જોઈએ. તો રાજકુમાર શુક્લ એ બાપુને બોલાવ્યા કે બાપુ આની તપાસ કરો, આ ખેડૂતોને અન્યાય નથી. એટલે ગાંધીજી ત્યાં તપાસ શરૂ કરે, એની ગંધ અંગ્રેજોને આવી ગઈ. એટલે પહેલાં જ ત્યાંના કલેક્ટર અંગ્રેજ હતા, એણે નોટિસ ફટકારી કે ચંપારણ જિલ્લામાં ગાંધીજી આવવાનું નથી, અને આવ્યા હોય તો જલ્દી છોડી દે, નકર અમે પકડી લઈશું. એટલે ગાંધીજીએ નોટિસનો અનાદર કર્યો કે હું તમારી નોટિસ માનતો નથી, હું એક ભારતનો નાગરિક છું, તો ભારતના કોઈ પણ સ્થળે આવી શકું. એટલે ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરી અને આખો ડ્રાફ્ટ બનાવ્યો અને સરકારમાં રજૂઆત કરી, તમે અન્યાય કરી રહ્યા છો ખેડૂતોને. તો ચંપારણના ગામમાંથી ગાંધીજીને કોઈ પણ ભોગે કાઢી નાખવામાં આવ્યા, નોટિસ આપીને કાઢી મૂકવામાં આવ્યા કાયદા પ્રમાણે. એટલે ગાંધીજીએ ચંપારણ છોડી દીધું. ત્યાં બાજુનું જે ગામ હતું મોતીહારી ગામ, એ ત્યાં રહ્યા, અહીંથી તો મને નહીં અટકાવો ને. અને ગાંધીજીએ ત્યાંથી લડત ચલાવી અને ગોરાઓને ઝૂકવું પડ્યું. તો જુઓ, બે જ વર્ષમાં ચંપારણ સત્યાગ્રહ સફળ થયો અને આખા દેશમાં લોકોનું ધ્યાન ખેંચાયું કે ઓલો મોહન જે આવ્યો છે આફ્રિકાથી, એણે આ સત્યાગ્રહ કર્યો અને ખેડૂતોને ન્યાય અપાયો. તો પહેલી વાર તો આખા દેશમાં એનું માન વધી ગયું. તો આ બિહારનો ચંપારણ જિલ્લો છે, તમને બતાવ્યું કે જ્યાં ગળીનું વાવેતર 3/20 ભાગમાં અંગ્રેજો ફરજિયાત કરતા હતા, અને એ અન્યાય હતો ખેડૂતોને, જેની જીત ગાંધીજી અપાવી, એ ચંપારણ સત્યાગ્રહ કહેવાયો 1917. જો આ રીતે ગળીનું વાવેતર 3/20 ભાગમાં ખેડૂતો પાસે ફરજિયાત કરાવાતું અને સસ્તા ભાવે પડાવી લેવાતું, બરાબર છે, પછી આ ચંપારણ સત્યાગ્રહમાં બધાને ભેગા કરી અને ચર્ચા કરી, એની મુશ્કેલીઓની રજૂઆત કરી ગાંધીજીને સમજાવ્યા કે આપણે કેવી રીતે સત્યાગ્રહ કરવાનો, અને બધા ખેડૂતો એને સાથ આપ્યો અને ચંપારણ સત્યાગ્રહ સફળ થયો બિહારનો પહેલી વહેલી વાર 1917. ગાંધીજી આવ્યા 1915. પછી ગાંધીજીની હાકલને માન આપી અને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડી દીધી. હવે વલ્લભભાઈ પટેલ જેવા નેતા ગુજરાતમાં હતા, અને ગાંધીજીએ કીધું કે ભાઈ મારે કેટલાક યુવાનીઓની જરૂર છે, તો એ મારી સાથે આઝાદીની લડતમાં જોડાય. સૌથી પહેલાં વલ્લભભાઈ પટેલ અંગ્રેજોની વકાલત કરતા, એની કોર્ટમાં વકીલ હતા, એને છોડી દીધી અને ગાંધીજી ભેગા પડી ગયા. અને ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. અને અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918 આપ્યો, એટલે ચંપારણ સત્યાગ્રહ પૂરો થયો. તો આ રીતે ચંપારણ સત્યાગ્રહ પૂરો થયો. પછી ગાંધીજી આવા સત્યાગ્રહો ઉપાડ્યા, જેની અંદર ખેડા સત્યાગ્રહ થયો, બરાબર છે. તો આવી રીતે ખેડાના ખેડૂતોને પણ અન્યાય થતો હતો, એ કેવી રીતે હલ કર્યો? તો ગાંધીજી આવી સભાઓ કરતા ત્યારે. તો ખેડા સત્યાગ્રહની વાત કરીએ આપણે. હવે 1917 ચંપારણ સત્યાગ્રહ થઈ ગયો, તો 1917 જ ખેડા જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો, તો બધા ખેડૂતોનો પાક નાશ પામ્યો. તો હવે ખેડૂતોનો પાક નાશ પામે તો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ખેડૂતોને નુકસાન થાય તો એને સહાય કરવામાં આવે છે, એનું દેવું માફ કરવામાં આવે છે. તો ત્યારે ઉલટું સરકારે તો મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું, ભલે દુષ્કાળ પડ્યો, ભલે ખેતરમાં કાંઈ ન થયું, અમારો કર તમને આપવાનો છે. એટલે એ અન્યાય હતો. એટલે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકારને દેવું માફ ના કરે તો સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું કે ભાઈ અમારું દેવું આ વખતે માફ કરો, આ વખતે અમે કર નહીં ભરીએ, તો એની પાસેથી પરાણે કર વસૂલ કરવાનું નક્કી કર્યું સરકારે. એટલે ગાંધીજીએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. એટલે ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, ચિંતા કરો હું તમારી સાથે છું. અને થયો સત્યાગ્રહ શરૂ. બીજો ચંપારણ પછી ખેડા સત્યાગ્રહ શરૂ થયો 1917-18. તો ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી. શું કામ? તો કે ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકારનો ડર દૂર થઈ ગયો. સરકારથી હવે ખેડૂતો ડરતા જ નહોતા, ગાંધીજી આવ્યા એટલે કે ગાંધીજી છે ને. અને ગાંધીજીને પાછા મળ્યા વલ્લભભાઈ, એ વલ્લભભાઈ એવા જ નિષ્ઠાવાન અને સમર્પિત. એને કારણે ચંપારણ અને ખેડા સત્યાગ્રહ છે એ બંને સફળ રહ્યા. બેમાં શું હરખાપણું હતું, બેમાં શું તફાવત હતો તમે વિચારજો. આ બંને સત્યાગ્રહ મેં તમને સમજાવ્યા. બે સત્યાગ્રહ સફળ કરી નાખ્યા મોહનદાસ કરમચંદ ગાંધીએ, ગુજરાતના ખેડાનો સત્યાગ્રહ, બિહારનો ચંપારણનો સત્યાગ્રહ. આ 1917-18 થયો, બોલો 1917 થયો. તો આ ખેડા જિલ્લાનો છે, બરાબર, ખેડા સત્યાગ્રહ. હવે આ વાત છે અતિવૃષ્ટિથી પાક નાશ પામ્યો તો ખેડા જિલ્લાનો, એની કે આવી રીતે પાક નાશ પામ્યો તો કાંઈ થયું નહીં, તોય કે કર આપો.
પછી આવો ટેક્સનું ભારણ આવ્યું, ખેડૂતો ઉપર ગમ્યું નહીં, એટલે ગાંધીજીને વાત કરી અને ખેડા સત્યાગ્રહ થયો. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ બે ચર્ચા કરી કે કેવી રીતે આપણે આ સત્યાગ્રહ કરવો. તો વલ્લભભાઈને ગાંધીજી બને તમે જુઓ છો, અને સત્યાગ્રહને સફળ કર્યો. હવે આવ્યો 1919ની સાલ. જો 1917 ગઈ, 1918 થઈ, 1919 કેટલા કામ કરીશ ગાંધીજી. હવે એ જ વખતે પહેલું વિશ્વયુદ્ધ થયું અને એમાં ઇંગ્લેન્ડ જીતી ગયું. તો એ વખતે અંગ્રેજોએ રોલેટ એક્ટ નામનો કાયદો બનાવ્યો. આ કાયદો કેવો હતો કે આ કાયદા મુજબ ગમે માણસને ગમે કારણ આપ્યા વગર પકડી લેવાનો, કોઈ પણ ભારતીયને, અને જેલમાં નાખી દેવાનો. એને અમે કાંઈ બોલવાનું જ નહીં. અદાલતમાં જજે અંગ્રેજના, વકીલે અંગ્રેજના, પોલીસે અંગ્રેજને, અને પકડીને સીધો જેલમાં જ પૂરી દે. હું કર્યું હું નહીં કાંઈ સાંભળવાનું જ નહીં, સીધી સજા જ કરવાની. આવો તે કાયદો હોય જેમાં માણસને ગુલામ બનાવી દેવામાં આવે, માણસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, એનો મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવે. તો ગાંધીજીના ગમ્યું નહીં કે ભાઈ આ કાયદો તો એવો છે કે માણસનો મૂળભૂત અધિકાર જ લઈ લે છે, એને બોલવાનો કોઈ અધિકાર જ નથી આપવામાં આવતો, અને સીધો એની પર ગુનો છોડી દેવામાં આવે અને જેલમાં પૂરી દેવામાં આવે. એટલે ગાંધીજી એને કાળો કાયદો કીધો. નિર્દોષ માણસને આવી રીતે પોલીસ પકડી જાય કારણ વગર અને ગમે એમ કરીને બાનું બતાવીને જેલમાં પૂરી દે તો આવું થોડું ચાલે. આ તો પોલીસની ગુંડાગીરી કહેવાય. પોલીસ તો માણસોના બચાવ માટે, એને બદલે પોલીસ ગુંડા બની જાય શું થાય. તો એવું થયું. એટલે ગાંધીજી એને કાળો કાયદો કીધો. આવો બધો અત્યાચાર ને દમન ને થતું હતું. જુઓ અંગ્રેજો આવી રીતે ભારતીયોને હેરાન કરતા હતા. એટલે પોલીસને વધુ પડતા આવા અધિકાર આપવામાં આવ્યા. એટલે ગાંધીજી એને કાળો કાયદો કીધો. પછી એનો વિરોધ થયો, એમાંય હડતાલો પાડી ગાંધીજી આ કાયદો રદ કરવાનું કીધું. કારણ કે અંગ્રેજ સરકારે એમાંય પાછા આ કાયદો રદ કરનારા જે આંદોલન કરતા હતા એને ખૂબ માર્યા, એની ઉપર ખૂબ દમન કીધું. એટલે ગાંધીજી એને કાળો કાયદો કીધો. તો યાદ રાખજો, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? કારણ કે એનાથી વ્યક્તિનો મૂળભૂત સ્વાતંત્ર્યનો અધિકાર છીનવાઈ જતો હતો, અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ આપ્યા વગર સજા સંભળાવી અને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. એટલે ગાંધીજી એને કાળો કાયદો કીધો. તો 1918 એ થયું, 1919 એ થયું રોલેટ એક્ટનું. હવે 1919 એક બીજી વાત એ થઈ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. આ રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલે 1919 પંજાબમાં હડતાલો પડી. અમૃતસરની સ્થિતિ કાબુ બહાર હતી, અંગ્રેજ પોલીસ સંભાળી નહોતી હતી, માણસો એકદમ હડતાલ પાડી અને દેખાવો કરી રહ્યા હતા. એટલે આખા અમૃતસરને લશ્કરને હવાલે કરી દીધું. દેખો ની આ ઠાર, કોઈ માણસ બહાર નીકળે તો ગોળી મારી દેવાની. લશ્કર પછી એને કાંઈ કહેવાનું ના હોય, એ તો સીધો નિર્ણય જ લે, મારી જ નાખે માણસ. તો 13 એપ્રિલ 1919 રોજ વૈશાખીનો દિવસ, પંજાબનો પ્રખ્યાત તહેવાર વૈશાખી, અને ત્યારે જલિયાવાલા બાગમાં જેટલા શહીદો આ રીતે શહીદ થયા હતા એને અંજલિ આપવા માટે, એને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના પ્યારા નેતાઓને, એમાં બે નેતા ખાસ હતા, ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ, એની ધરપકડ કરવામાં આવી હતી. તો એના વિરોધમાં અમૃતસરમાં એક સભા મળી હતી પંજાબની અંદર, જલિયાવાલામાં. જલિયાવાલા બાગ હતો અમૃતસરમાં, એ જલિયાવાલા બાગની અંદર હાવ નિર્દોષ માણસો શાંતિથી બેઠા હતા. શું કામ બેઠા હતા? તો કે વૈશાખીનો દિવસ હતો, જેટલા આ રોલેટ એક્ટના વિરોધમાં સભા મળી હતી એ માટે પંજાબમાં હડતાલો પડી હતી, એમાં જેટલા જેટલા શહીદ થયા હતા એને શ્રદ્ધાંજલિ આપવાની હતી, અને બે એના નેતા હતા ખાસ, સત્યપાલ અને કિચલુ, એની ધરપકડ કરી હતી, એનો વિરોધ શાંતિથી કરવાનો હતો. એટલે માણસો ભેગા થયા હતા. આ સભામાં લગભગ 10,000 માણસો હતા અને સાવ શાંત બેઠા હતા, કોઈની પાસે કોઈ શસ્ત્ર નહોતું. અને એ જ વખતે એક અંગ્રેજ આવ્યો જનરલ ડાયર નામનો, અને એણે આવીને સીધો આ બેઠેલા માણસો ઉપર ધડાધડ ગોળીઓનો વરસાદ કર્યો, આડેધડ માર નાખ્યા બધાને. અને આ જગ્યામાં એ વિશેષતા હતી કે આવવા જવાનો એક જ રસ્તો હતો, એટલે માણસો ભાગી ભાગીને આવે તો એના હામાં જ આવે, અને એ દરવાજામાં જ ઊભો હતો જનરલ ડાયર અને એના પોલીસો. એટલે જેવા માણસો હામ આવે ને ગોળી માર દે, હામ આવે ને ગોળી, ભાગા ભાગી થઈ ગઈ બિચારા. ક્યાં જાય તો ક્યાં જાય, ફરતી ઊંચી દિવાલ, આવવાનો ને જવાનો એક જ રસ્તો, બીજે રસ્તેથી તો નીકળાતું નથી. અને ન્યાય કૂવો, તો માણસો અંતે ડરી ડરી અને કૂવામાં પડ્યા અને આત્મહત્યાઓ કરી. અને આવો ગોળીબાર થયો, અને આ દારૂગોળો આખો ખતમ થયો ત્યાં સુધી ગોળીબાર ચલાવ્યો. તો આવો ભયંકર હત્યાકાંડ અંગ્રેજોએ ત્યારે કર્યો. અને સરકારી આંકડા મુજબ એમ કહેવાય છે કે ત્યારે 379 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1200 લોકો ઘાયલ થયા હતા, પણ એવું નહોતું, એના કરતાં વધારે થયું હતું. ગાંધીજીના ઘટનાથી બહુ દુઃખ થયું. એને જરાય અંગ્રેજો ઉપર હવે વિશ્વાસ જ ન રહ્યો કે અંગ્રેજો આપણને ન્યાય આપતા જ નથી, આમાં કોઈ નિષ્ઠા જ નથી. એટલે આ હત્યાકાંડના લોહીના નિશાન આજે પણ તમે અમૃતસર જલિયાવાલા ફરવા જાઓ તો જોવા મળે છે. માણસો કેવી રીતે મર્યા હતા અને કેવી રીતે લોહી નીકળ્યું હતું બધાને, કેવા મર્યા હતા બિચારા.
આપણા શહીદ ભગતસિંહે એ કાંડ જોયેલો. બરાબર છે. તો જુઓ, આવી રીતે જલિયાવાલા બાગ હતો, એમાં એક જ આવી રીતે બધા બેઠા હતા, સીધા પોલીસ આવીને ગોળીબાર કર્યા, માણસોને ધડાધડ મારી નાખ્યા. જુઓ આ કેવો હત્યાકાંડ કરતા અંગ્રેજો. જુઓ આવી રીતે માણસો હામાં આવ્યા તો મારી નાખ્યા બધાને, નાના બાળકો લઈ લઈને સ્ત્રીઓ બેઠી હતી, જુઓ ગમે ને ગમે એમ માર્યા. આવો અત્યાચાર કીધા વગર આ જનરલ ડાયર જેમણે આવો હુમલો કર્યો આપણા ભારતીયો ઉપર, અને આવી રીતે માણસો મર્યા. જુઓ આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે. પછી આ જલિયાવાલા બાગ છે આજે તમે જુઓ અમૃતસરની અંદર આવેલું. આવું એક સાંકડું બારણું હતું, ત્યાંથી જ નીકળવાનું, ત્યાંથી જ જવાનું. આજે આવું સ્મારક ત્યાં ઊભું કરવામાં આવ્યું છે, જેટલા ત્યાં આપણા જલિયાવાલા બાગની અંદર મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવો વિકસાવવામાં આવ્યો છે આ બાગને આજે. તો આ એનો ઓરિજિનલ વાત છે. જુઓ આ તમને જે ચોરસ બતાવ્યા છે સફેદ, ત્યાં ગોળીઓના નિશાન છે, અહીંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ બારણું છે, ત્યાંથી માણસોને આવવાનું જવાનું હતું. તો આ કૂવો છે કે જે કૂવામાં કેટલા માણસો પીડ્યા હતા, તો ત્યાં પણ ગોળીઓના નિશાન છે કૂવામાં પણ, આજે લોહીના નિશાન પણ છે. તો આ ગોળીઓના નિશાન હજી તમને બતાવવામાં આવ્યા. આજે પણ આપણે અકબંધ રાખ્યા છે અંગ્રેજોની ગોળીઓના નિશાન. જુઓ જુઓ આ બધા ગોળીઓના નિશાન છે. બરાબર છે. તો આ જલિયાવાલા બાગ છે. હવે વિચારો, જલિયાવાલા બાગ હત્યાકાંડના સમાચાર બીજા દિવસે છાપામાં છાપવાના છે. એમાં એક છાપું ભારતનું છે, એક ઇંગ્લેન્ડનું છે. તો ઇંગ્લેન્ડવાળું છાપું શું છાપશે અને ભારતવાળું છાપું શું છાપશે, આ તમારે વિચારવાનું છે. એના વિશે પાકી નોટમાં લખવાનું કે ભારતનું છાપું છાપે તો બીજે દિવસે કેવા સમાચાર છાપે, અને ઇંગ્લેન્ડનું છાપું છાપે તો શું લખશે. જલિયાવાલા બાગના હત્યાકાંડમાં એ વખતે રવિન્દ્રનાથ ટાગોરને બ્રિટિશ રાજા રાણીઓને અપાય એવો એક નાઇટહુડ એવોર્ડ આપેલો રવિન્દ્રનાથને રાજા રાણીઓએ. તો આના વિરોધમાં રવિન્દ્રનાથે પાછો આપી દીધો, તેને દુઃખ થયું હતું, મારે તમારો એવોર્ડ નથી જોતો, લઈ જાઓ પાછો. હવે ખિલાફત આંદોલનની વાત કરીએ તો પહેલું વિશ્વયુદ્ધ છે એમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી જે રાષ્ટ્રો જીતી ગયા હતા એણે હારી ગયેલા રાજાઓ સાથે સંધિઓ કરી. જે દેશ હારી ગયા હતા એની સાથે જીતેલા દેશોએ પાછું સમાધાન કર્યું, કારણ કે ખુવારી ખૂબ થઈ ગઈ હતી. તો એ સંધિની જે એક શરત હતી કે અમે એક શરતે હારી ગયેલાઓને અપનાવીએ. જીતેલા દેશ એમ કહેતા હતા કે અમે હારી ગયેલા દેશને રાખીએ, પણ એક શરત કે એ વખતે તુર્કી નામનો એક દેશ હતો અને એનો જે રાજા હતો એ આખા ઇસ્લામ ધર્મનો વડો હતો, મુસ્લિમ લોકોનો, એટલે ધાર્મિક વડો કહેવાતો. તો એણે એમ કીધું કે એનું ખલીફા પદ રદ, હવે કોઈ ખલીફા નહીં ઇસ્લામ ધર્મનો, કોઈ એનો રાજા નહીં, તો અમે તમારી સાથે સંધિ કરીએ. તો એવી રીતે તો ન થાય, ઇસ્લામ ધર્મના લોકો કે નહીં, અમારો તો એક ખલીફા હોય જ, કારણ કે એના નેતૃત્વમાં જ અમે આંદોલન કરી શકીએ. એટલે આ સંધિ આવી રીતે ન થવી જોઈએ, સંધિ એમનેમ જ થવી જોઈએ, સમાધાન એમનેમ જ થવું જોઈએ, આવી શરત ન હોવી જોઈએ. તો આ શરત રદ કરવા જે આંદોલન થયું એને ખિલાફત આંદોલન કહેવામાં આવે. અને એમાં બે ભાઈઓ હતા, અલી ભાઈઓ, મૌલાના શોકત અલી અને મોહમ્મદ અલી. અને ગાંધીજી એને ટેકો આપ્યો હતો આ ખિલાફત આંદોલન. તો આ પણ ગાંધીજીની પ્રવૃત્તિ રહી ખિલાફત આંદોલનને ટેકો આપવાની. તો ખિલાફત આંદોલન પણ ત્યારે થયેલું. તો આ છે બંને ભાઈઓ, શૌકત અલી અને રહેમત અલી, જેને ગાંધીજીએ ટેકો આપ્યો ખિલાફત આંદોલનમાં તુર્કીના સુલતાનનું ખલીફા પદ રદ ન કરવાની શરતે સંધિ કરવાની. પછી આ પણ બંને ભાઈઓ છે કે જેની સાથે ગાંધીજીએ ચર્ચા કરી કે આંદોલન આપણે કરીએ, અને આંદોલન એણે કર્યું. પછી અસહકારનું આંદોલન 1920 અને 1922માં થયું. તો એ કેવી રીતે થયું? તો અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. એના બે પાસા હતા કે પહેલી રીતે અંગ્રેજોને અસહકાર કેવી રીતે આપણ, તો કે અંગ્રેજોની નોકરીઓ કરતા હો તો છોડી દો, અંગ્રેજોની ધારાસભામાં ધારાસભ્ય હો તો નહીં જવાનું, અંગ્રેજોની શાળામાં ભણતા હો તો ભણવા નહીં જવાનું, અંગ્રેજોનું કાપડ પહેરતા હો તો એને બાળી દો. બીજો પાસો એવો હતો કે આપણા જ દેશમાં બનેલી ખાદી પહેરો, કોઈ આભડછેક ન રાખો, અસ્પૃશ્યતા ન રાખો, આ હલકી જ્ઞાતિ છે અને આ ઉચ્ચ જ્ઞાતિ છે એ છોડો, હિન્દુ મુસલમાન એક થઈને રહ્યો, દારૂ ન પીવો, સ્વદેશી વસ્તુઓ જ વાપરો અને આપણા દેશનું જ શિક્ષણ લ્યો, અંગ્રેજોનું શિક્ષણ ન લ્યો. આવા બે જાતના પાસામાં અસહકારનું આંદોલન ગાંધીજીએ શરૂ કર્યું. તો ત્યારે કેટલા યુવાનીઓએ અંગ્રેજોની નોકરીમાંથી રાજીનામું આપ્યું? આ રાજીનામાનો લેટર છે જેને અંગ્રેજીમાં રેઝિગ્નેશન કહેવાય. તો રાજીનામું આપે છે બધા, નોકરીઓ છોડી દે છે, ધારાસભામાં કોઈ જાતું નથી ગાંધીજીના કહેવાથી. ગાંધીજી હવે પ્રખ્યાત નેતા બની ગયા. જુઓ અંગ્રેજોની બધી વાતમાં અસહકાર, કોઈ પણ માણસને તમે સહકાર જ ના હોય એટલે થાકી જાય.
પછી આવી રીતે કાગળો ફરતા થયા કે મહાત્મા ગાંધીનો ઓર્ડર છે ભાઈ, બધા છોડી દો, કોલેજો, અંગ્રેજોની નોકરીઓ છોડી દો, અંગ્રેજોની શાળાઓ છોડી દો. તો આવા લેટરો ફરતા થયા. પછી આવી રીતે વિદ્યાર્થીઓએ શાળાઓ છોડી દીધી અને વિદેશી કાપડની હોળીઓ શરૂ કરી. આપણે ભણી ગયા, વીર સાવરકરે કરી હતી, ભગતસિંહે કરી હતી, ચંદ્રશેખરે કરી હતી, આ બધું આપણે જાણીએ છીએ. તો આવા યુવાની આવો ત્યારે પછી ગાંધીજીના કહેવાથી આવા આંદોલનમાં જોડાઈ ગયા. તો ગાંધીજીએ રેંટીઓ કાંતવાની શરૂઆત કરી, સ્વદેશી અપનાવો. તો એનાથી રેંટીયાઓ ઘરે ઘર ગુંજતા થયા. રવિન્દ્રનાથ ટાગોરે પણ કીધું નાઇટહુડ પાછું આપીને જુઓ, બાપુએ કીધું એમ કરો, રાષ્ટ્રીય શિક્ષણ આપો. તો એના બંગલામાં જ રવિન્દ્રનાથ ટાગોર યુવાનોને ભણાવવા માંડ્યા, બરાબર, શાંતિ નિકેતનમાં. દારૂબંધી છોડવાની વાત કરી બાપુએ. પછી હિન્દુ મુસ્લિમ એકતા અપનાવવાની વાત કરી. પછી આવી રીતે અસ્પૃશ્યતા છોડો, કોઈને જ્ઞાતિ બહાર ન કાઢી મૂકો, આવા બધા અત્યાચારો બંધ કરો. ઘણા માણસો જ્ઞાતિ બહાર કાઢી મૂકતા, અસ્પૃશ્યતા રાખતા. આ આંદોલનની શરૂઆત ગાંધીજીએ ક્યાંથી કરી? તો પોતાને અંગ્રેજ સરકાર તરફથી મળેલ કૈસરે હિંદ નામનો કિતાબ હતો, જેમ રવિન્દ્રનાથને નાઇટહુડ મળ્યો હતો, અને ગાંધીજીને કૈસરે હિંદ આપ્યો હતો અંગ્રેજોએ, એ એણે પાછો આપી દીધો, કલ્યો આ તમારો એવોર્ડ, મારે જોઈતો નથી. અને 1921-22માં આંદોલને ગતિ પકડી. કેટલાય વિદ્યાર્થીઓ શાળા કોલેજો છોડી દીધી. મોતીલાલ નેહરુ, રાજગોપાલાચારી, અશરફ અલી બધા એ વકીલ હતા અંગ્રેજોના, છોડી દીધી વકીલાત વલ્લભભાઈની જેમ જ. જેટલા અંગ્રેજોની ધારાસભામાં ધારાસભ્યો હતા એણે રાજીનામા આપી દીધા કે અમારે તમારી ધારાસભામાં નથી આવવું. અને આ રીતે આંદોલન ચાલુ થયું. જુઓ, આવી રીતે ગાંધીજીની વાત માનવામાં આવી, અંગ્રેજોની બધી વસ્તુનો ત્યાગ, એવોર્ડ પાછો, આવા એવોર્ડ અમારે જોઈતા નથી અંગ્રેજોના, બરાબર છે. પછી અશરફ અલી, મોતીલાલ નેહરુ, શ્રી રાજગોપાલાચારી, જેમણે વકીલાત છોડી દીધી અંગ્રેજોની અને ગાંધીજી ભેગા આંદોલનમાં જોડાઈ ગયા. પછી સરકારી કર્મચારીઓએ અંગ્રેજોની નોકરી છોડી દીધી, વિદેશી કાપડની હોળીઓ કરી, ઘેર ઘેર રેંટીઓ ગુંજતો થયો, સ્વદેશીનો પ્રચાર થયો. અને આપણી જ વિદ્યાપીઠોમાં શિક્ષણ આપવામાં આવ્યું, કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, આ મુસ્લિમ લોકોની વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ ત્યારે બની, ગાંધીજીએ બનાવી આપણા ગુજરાતમાં, આજે પણ છે અમદાવાદમાં, તો એના વિશે જાણજો. પછી આવા રેંટિયાઓ ચાલતા જુઓ, આનાથી રૂ કાંતવામાં આવતું, દોરાઓ બનતા અને પછી એમાંથી કાપડ થતું, તો બધાને રોજગારી મળતી, ઘરે ઘરે લોકો રેંટીઓ કાઢતા અને એને પૈસા મળતા. તો રેંટિયાનો પ્રચાર થયો ત્યારે ગાંધીજીએ કર્યો. પછી સ્વદેશી ખરીદો, એવા ચોપાનિયાઓ ફરતા થયા કે આપણા જ દેશમાં બનતી વસ્તુ આપણે ખરીદીએ તો આપણા જ દેશમાં પૈસો રહે, અંગ્રેજો ન લઈ જાય, તો સ્વદેશીનો પ્રચાર થયો. પછી આવી રીતે બાકસના ખોખા પર પણ ગાંધીજીના ફોટાઓ છપાતા, દેશ ભાવનાઓના ફોટા છપાતા, રેંટિયાના ફોટા છપાતા, તો સ્વદેશીનો પ્રચાર થયો બાકસના ખોખા પર પણ. પછી આંદોલનમાં ગાંધીજી હિંસાની વિરુદ્ધ હતા, ભલે અસહકારનું આંદોલન શરૂ કર્યું એણે 20-21માં, તો 2 વર્ષ તો સરખું ચાલ્યું. પણ 1922ની સાલ આવી ત્યાં ઉત્તર પ્રદેશ યુપીની અંદર ગોરખપુર જિલ્લો છે, ત્યાં એક ચોરીચોરા ગામ છે, આ ગામના ખેડૂતો કોણ જાણે શું ઉશ્કેરાઈ ગયા. તેણે ત્યાં એક પોલીસ સ્ટેશન હતું અંગ્રેજોનું, એને સીધું ભડકાવી જ દીધું અને એમાં 22 પોલીસો જીવતા હળગી ગયા. આ કારણે ગાંધીજીને દુઃખ થયું, કારણ કે ગાંધીજી કોઈને મારવાની તો વિરુદ્ધ હતા, માર્યા વગર આઝાદી લેવાની હતી, અંગ્રેજોને મારો તો એને નહોતું ગમતું, એટલે એણે આંદોલન પાછું ખેંચી લીધું. તો તમને આવું પૂછાશે કે અસહકારનું આંદોલન ગાંધીજીએ શું કામ પાછું ખેંચી લીધું? તો આ બનાવ લખવાનો કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામે એક ટોળાએ પોલીસ સ્ટેશનમાં 22 પોલીસોને જીવતા સળગાવી દીધા, એનાથી ગાંધીજીને દુઃખ લાગ્યું અને આંદોલન પાછું ખેંચી લીધું. આ જ સમયે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક, જે આજે RSS કહેવાય, હમણાં જ આપણા ગાંધીનગરની અંદર એની સભા હતી 2 દિવસ પહેલાં, તો એ RSSની સ્થાપના એ વખતે થઈ 1922માં, યાદ રાખજો. તો આ છે અસહકારનું આંદોલન, જેમાં આવી રીતે થોડાક બનાવોને ચમકલા બન્યા અને ગાંધીજીને દુઃખ થયું જીવતા સળગાવ્યા પોલીસોને. પછી આવા છાપાઓ ત્યારે છપાતા હતા કે આજ હિ કે દિન ફૂટા થા અંગ્રેજી રાજ પર ગુસ્સા, અસહકાર આંદોલનમાં આવું છપાણું હતું, અત્યારનું છાપું છે 1921-22માં. આ શહીદ સ્મારક છે ચોરીચોરાનું, કે જ્યાં આવી રીતે કેટલાક આપણા જુવાનિયાઓ પણ મર્યા હતા અને ગાંધીજી અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. વિચારો, તમે 1920ના વિદ્યાર્થી છો અને અસહકારનું આંદોલન ચાલે છે, અને તમને ગાંધીજી એમ કીધું છે કે સરકારી શાળા છોડો અને આંદોલનમાં જોડાવાનું છે, તો એનું એક ચિત્ર બનાવવાનું છે.
તમે શું કરો, કેવું પોસ્ટર બનાવો, એ આંદોલન કેવું કરો, આંદોલનમાં કેવા સૂત્રો બનાવો, એ સૂત્રો બનાવવાના છે, વિચારજો. પછી આ પણ જાણો કે ગાંધીજી એ વખતે એટલા પ્રખ્યાત થયા હતા કે અસમ રાજ્યની અંદર બધાને મહારાજ કહેતા, ગાંધી મહારાજ કી જય એમ નારા લગાવીને ચાના બગીચાના કામ કરતા મજૂરોએ એનો પગાર વધારવા આંદોલન કર્યું. ખાલી ગાંધીજીની જય બોલાવી, એટલા ગાંધીજી પ્રખ્યાત હતા આસામના બગીચાના મજૂરોએ. અસમિયા ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીજીનું નામ લેતા, એ લોકો ગાંધીરાજનું યશગાન કરતા, કૃષ્ણ ભગવાનનું નામ આવતું ત્યાં. અને ગોંડલના રાજા ભગવતસિંહજીએ તો ગાંધીજીએ કીધેલા બધા કાર્યો કર્યા. અને 1924માં બેલગાંવની અંદર ગાંધીજી એક વખત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા, એક જ વાર એ અધ્યક્ષ બન્યા કોંગ્રેસના, બાકી ક્યારેય. 1924માં ગાંધીજી, તો આ પણ જાણજો. પછી સાયમન કમિશન આવ્યું 27મી સાલમાં. ઇંગ્લેન્ડની અંદર બેઠેલી બ્રિટિશ સરકારે સાયમન નામના એક અંગ્રેજની અધ્યક્ષતામાં એક કમિશન નીમ્યું. એમાં 7 સભ્યો હતા. એને કરવાનું શું હતું કે ભવિષ્યમાં ભારતને કેવી રીતે રાજ કરવું અને કેવું બંધારણ રાખવું એની ચર્ચા કરવી. તો આ ચર્ચા કરવામાં ભારતનો કોઈ નહીં, બધા અંગ્રેજી જ. એટલે ગાંધીજીએ પણ કહ્યું કે આમાં એક પણ ભારતીય નથી, એટલે અમે આ કમિશનનો અહીંથી બહિષ્કાર કરીએ છીએ. એટલે જેવા મુંબઈમાં આવ્યા કે મુંબઈના દરિયા કિનારે આવા નારાઓ લગાવ્યા, સાયમન ગો બેક, સાયમન ગો બેક, એટલે કે સાયમન પાછો જા, તારું એ કામ ભારતમાં નથી કાંઈ. અને આ રીતે સાયમન કમિશન પણ રદ કરવું પડ્યું. તો જુઓ ગાંધીજીની લડત, કાંઈ હથિયાર ઉઠાવ્યા વગરની લડત અને બધી સક્સેસ. તો આ સાયમન કમિશનનો વિરોધ થયો બરાબર, સાથે 7 સભ્યોને પાછા કાઢવામાં આવ્યા લીલા તોરણે કે જાઓ અહીંયા, તમારું કાંઈ કામ નથી, આમાં એકેય ભારતીય નથી, તમે શું ભારતના કાયદા બનાવવાના હતા. તો આ સાયમન કમિશન 1927માં આવ્યું, એનો વિરોધ કરવામાં આવ્યો ગાંધીજી દ્વારા, સાયમન ગો બેકના નારા લગાવવામાં આવ્યા અને એને પાછા કાઢવામાં આવ્યા. પછી બારડોલી સત્યાગ્રહ એવો 1928ની સાલમાં. 1928માં શું થયું તો બારડોલી તાલુકાના ખેડૂતો ઉપર 22% કર વધારી દીધો, 4 રૂપિયા હતા 122 આપવાના, આટલો કર વધારી દીધો. અને સરકારને ઘણી રજૂઆત કરી પણ સરકારે કરવેરો પાછો ન ખેંચ્યો. તો છેવટે ગાંધીજીને મળ્યા, સત્યાગ્રહ નક્કી થયો, વલ્લભભાઈના વખતે નેતા બનાવ્યા. અને રવિશંકર મહારાજ અને જુગતરામ દવેએ આ વલ્લભભાઈને મદદ કરી. આ ત્રણેયના જુસ્સાથી આંદોલન કરવામાં આવ્યું, એકલા ગાંધીજી જ નહીં, હવે વલ્લભભાઈનું નેતૃત્વ. અને વલ્લભભાઈએ એવા ભાષણો જુસ્સાદાર કર્યા, ખેડૂતોમાં હિંમત આવી અને અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવી અને એને ન્યાય કર્યો અને બારડોલી સત્યાગ્રહ સફળ થયો, મહેસૂલ રદ કરવું પડ્યું. ત્યારથી વલ્લભભાઈ સરદાર કહેવાય. તો આ પણ તમે યાદ રાખજો, બારડોલી સત્યાગ્રહ 1988માં કેવી રીતે થયો, 1928માં તો કે વલ્લભભાઈ ત્યારથી સરદાર કહેવાય. પછી આ ટેક્સ વધ્યો તો 22% બારડોલીમાં, જે ખેડૂતોની ઉપર ભારણ હતું, ખેડૂતોની કમર તૂટી ગઈ હતી, 22% વધારે ભરી. તો એને અરજી આપવામાં આવી અંગ્રેજોને કે ભાઈ આ કર રદ કરો, પણ એને કરી નહીં, અરજી રદ કરી, કર રેમન ચાલુ રાખ્યો. એટલે આંદોલન થયું કે કર પાછો ખેંચો. તો વલ્લભભાઈ અને જુગતરામ દવે અને રવિશંકર મહારાજ મળ્યા ગાંધીજી, આ બધા ભેગા થઈ અને ખેડૂતોને જુસ્સાદાર ભાષણથી એક કર્યા. આ રવિશંકર મહારાજ ત્યારે ટપાલ ટિકિટ છપાતી 50 પૈસાની, આવી ટપાલ ટિકિટો હતી, એમાં રવિશંકર મહારાજનો ફોટો હતો. જુઓ આ કઈ સાલની છે, 1985ની સાલની છે. જુઓ આ રવિશંકર મહારાજ છે. પછી આ જુગતરામ દવે, તો આ બધાએ વલ્લભભાઈને સાથ આપ્યો અને બારડોલી સત્યાગ્રહ સફળ થયો. હવે આવી 1928ની સાલ કે જેમાં ભારતના બધા રાજકીય પક્ષોની બેઠક દિલ્હીમાં થઈ, જેટલા જેટલા આંદોલન કરતા હતા બધા દિલ્હીમાં મળ્યા. અને 1928ના ફેબ્રુઆરી મહિનામાં નક્કી કર્યું કે આપણે ભારતમાં કેવા કાયદા હોવા જોઈએ એવું આપણે બનાવીએ બંધારણ. અને એના અધ્યક્ષ બન્યા મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુના પિતા. અને આવી એક સમિતિ બની 1928માં. અને બધા પક્ષોને અનુકૂળ હોય એવો એક મુસદ્દો તૈયાર કર્યો. અને નહેરુના અધ્યક્ષ પદે હતું મોતીલાલ નહેરુના, એટલે એનું નામ જ નહેરુ અહેવાલ રાખ્યું. તો યાદ રાખજો નહેરુ અહેવાલ શું છે, તો કે 1928માં દિલ્હીમાં ભારતના બધા પક્ષોની બેઠક મળી અને બધા પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ નક્કી થયું, એને નહેરુ અહેવાલ કહેવામાં આવે છે. પણ મુસ્લિમ લીગની અસંમતિના કારણે એનો અસ્વીકાર થયો. મુસ્લિમો એમાં અડાયેલા, જુઓ એણે ના પાડી કે નહીં અમારા મુસલમાનના કાયદા અલગ, કારણ કે અંગ્રેજો એને ચડાવેલા હતા. એટલે મુસ્લિમ લીગ આમાં અલગ પડ્યું, એટલે આનો સ્વીકાર ન થયો, અસ્વીકાર થયો. નહીં તો નહેરુ અહેવાલ ત્યારે બનાવવામાં આવ્યો હતો 1928. તો આ છે 1928નો કાયદો બરાબર, નહેરુ અહેવાલ, જે મોતીલાલ નહેરુ એના અધ્યક્ષ બન્યા હતા જવાહરલાલ નહેરુના પિતા. તો આ નહેરુ અહેવાલ કહેવાય છે.
પછી એ વખતે મોહમ્મદ અલી ઝીણા એ મુસ્લિમ લીગના નેતા હતા, એણે એનો વિરોધ કર્યો નહેરુ અહેવાલનો, એટલે એનો અસ્વીકાર થયો. આ છે મોહમ્મદ અલી ઝીણા જેણે પાકિસ્તાન અલગ કરાવ્યું ભારતમાંથી. આ એ છે. પછી પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ થયો. હવે કે આવી રીતે નહીં ચાલે. હવે નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્ય મેળવવાની વાત હતી કે થોડું ઘણું રાજ આપણને આપે, અડધું ભારત અંગ્રેજો ચલાવે, અડધું આપણે લઈએ. તો એ બરાબર લાગ્યું નહીં. એટલે હવે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક અધિવેશન મળ્યું પાછું, કારણ કે જવાહરલાલ નહેરુનું જે અધ્યક્ષતા હતી એ કોંગ્રેસ કહેવાતું, અને મોહમ્મદ અલી ઝીણાનું નેતૃત્વ હતું એ મુસ્લિમ લીગ કહેવાતી. એ બે અલગ પીડા હતા. તો હવે 1929માં એક ઠરાવ પસાર થયો હતો કે આખા ભારતમાં અંગ્રેજોએ રાજ આપવું જોઈએ, અડધું ભારત ને અડધું ભારત નહીં. એટલે 1930ની 26મી જાન્યુઆરીએ જે આપણને આ 26મી જાન્યુઆરીએ જ આપણું બંધારણ અમલમાં આવ્યું એની પાછળની આ એક કથા છે કે સરકારનો આમાં કોઈ પ્રતિસાદ ન મળ્યો એટલે રાવી નદીના કિનારે બધા મળ્યા અને ત્યાં પ્રતિજ્ઞા લીધી કોંગ્રેસે કે અમે પૂર્ણ સ્વરાજ લઈને જ રહેશું. અને આ સાલ હતી 1930ની 26મી જાન્યુઆરી. એટલે આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ જ અમલમાં આવ્યું, કારણ કે શપથ આપણે 1930ની 26મી જાન્યુઆરીએ લીધા હતા પૂર્ણ સ્વરાજ્યના, કે અમારા આખા ભારતનું રાજ જોઈએ છે, અડધા ભારતનું રાજ જોઈતું નથી. તો આ રીતે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ થયો 1929માં લાહોર અધિવેશનમાં, રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ લઈને જ જમશું. તો આપણે વાત કરી ગાંધીજીની 1915થી 1929 સુધીની પ્રવૃત્તિની. બાલ દોસ્તો, હજી 1930થી 1947 સુધી શું કર્યું એ હજી બાકી છે, એ પણ આપણે ભણીશું. હવે પછીનો મહાત્માના માર્ગ પર 2 પાઠ 10 આવશે ત્યારે. તો ત્યાં સુધી તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણો મહાત્મા ગાંધી જેને કહીએ છીએ એ મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી બન્યા તો કેવી રીતે બન્યા, અને દક્ષિણ આફ્રિકાથી આવી અને ભારતમાં શું કર્યું, અને આપણે આજે આઝાદ ભારતની અંદર શ્વાસ લઈ રહ્યા છીએ એ આઝાદ ભારત આપનારો માણસ કેવી રીતે મૃત્યુ પામ્યો, વિચારો એના વિશે, સલામ કરો એને, એની આત્મકથા વાંચો, સત્યના પ્રયોગો, એના જીવનને અનુસરો, તો સાચી આઝાદી છે. બાકી ગાંધીજીને ખાલી પાઠ્યપુસ્તકમાં જ રાખવાના હોય અને રૂપિયાની નોટોમાં જ રાખવા હોય તો આપણે ગાંધીજીને અન્યાય કરી રહ્યા છીએ. તો માનું છું બાલ દોસ્તો, ગાંધીજી વિશે તમે બધું સમજી ચૂક્યા છો. આવજો, ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી રજા લઈએ.